નવસારી સ્વામી વિવેકાનંદ તરણકુંડ ખાતે જિલ્લા કક્ષા શાળાકીય તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તરણ સ્પર્ધામાં 90 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નવસારી તથા સર સીજેએન જેટ મદ્રેસા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લા કક્ષા તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષા સ્વિમિંગ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને અંડર 19 ભાઈ બહેનોની સ્પર્ધા આજે સ્વામી વિવેકાનંદ તરણકુંડ નવસારી ખાતે આયોજિત કરવામાં આવી હતી. નવસારી રમત વિકાસ અધિકારી અલ્પેશ પટેલ તથા મદ્રેસા હાઈસ્કૂલના આચાર્ય મરજબાન પાત્રાવાલાના નેજા હેઠળ આયોજિત શાળાકીય તરણ સ્પર્ધાનું સંચાલન ફુરેદુન મિર્ઝા, રાજેશ પટેલ તથા શાળાના અન્ય શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાંથી કુલ 90 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને જિલ્લા કક્ષા સ્પર્ધામાં અનેક શ્રેષ્ઠ ખેલાડીઓએ સારું પ્રદર્શન કરી રાજ્ય કક્ષા સ્પર્ધા માટે નવસારીને મેડલ અપાવવા માટેની પ્રબળ દાવેદારી ઊભી કરી છે. અત્રે નોંધનીય બાબત એ છે કે સતત 5 વાર રાષ્ટ્ર કક્ષાએ ઉમેદવારી કરનાર સોહમ સુરતી ખૂબ સારું સ્વિમિંગમાં પ્રદર્શન કરીને આ વર્ષે રાષ્ટ્ર કક્ષાએ મેડલની અપેક્ષા સાથે અંડર 17 ભાઈઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉપરાંત અંડર 17માં પાર્થ પટેલ, જય મોરે, જીત પટેલ, પ્રિન્સ મિશ્રા, જેનિશા પટેલ જેવા ઉભરતા ખેલાડીઓ આગામી સમયમાં જિલ્લા કક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ખેલાડીઓ રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. બ્યુરો રિપોર્ટ, એનડીસી ન્યૂઝ, નવસારી.